આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ ત્રણ વિષય હિન્દી એમાં આજે આપણે થોડું ભણીશું. સાચો જવાબ શોધી લખવાનો. એક પ્રશ્ન એક ભણ્યા હતા અને બીજો પ્રશ્ન આપણે ભણ્યા હતા કે ખૂટતા શબ્દ, જેમ કે અહીંયા શબ્દ લખ્યો હોય ગાય તો ખાલી જગ્યાએ યો તો ગાયો, એવી રીતનું આપણે અગાઉના વિડીયોમાં ભણી ગયા હતા. આજે આપણે બેસું આગળ બીજું ભણીશું કે પાઠ ચાર એનું સ્વાધ્યાય ભણીશું. બરોબર, સ્વાધ્યાય એમાં આપણા છે જોડતા. પહેલો પ્રશ્ન જોડતા એટલે કે પાઠ ચાર આપણે ભણીશું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પણ આપણે આજે ભણીશું
મેં આ ચિત્ર દોર્યું, ચિત્ર શું દોર્યું? તો માછલી. તો તમારે સામે શોધવાનું હિન્દીમાં માછલીને શું કહેવાય? મછલી. તો મછલી શોધવાનું. તો મછલી લખેલું ક્યાં છે? તો આ આ લખેલું છે મછલી? ના. તો ક્યાં લખેલું છે? આ મછલી. તો એને તમારે આવી રીતે જોડી દેવાનું. હવે આને દોર્યો છે ડિબ્બી. આપણે નાસ્તાની ડબ્બી આવે ને એ ડિબ્બી. તો અહીંયા ડિબ્બી. તો જુઓ પહેલા જઈને રીતસર જોવાનું. તો આ શું લખ્યું છે? આમ. પછી માછલી એટલે આ તો પતી ગયું. હવે આ જોવાનું. તો ડીબિયા. ડીબિયા ક્યાં છે? તો અહીંયા ડીબિયા. પછી હવે કોણ એક ભાગ ગીર્યું? અહીંને ગેરી દોરી. તો ગેરીને હિન્દીમાં શું કહેવાય? આમ. તો અહીંયા આમ સાથે આવી રીતે જોઈન કરી દેવાનું. હવે આ જુઓ આને શું દોર્યું છે? બારી. બારી. બારીને ઇંગ્લિશમાં શું કહેવાય? ખીડકી. બારીને હિન્દીમાં શું કહેવાય? ખીડકી. તો અહીંયા તમારે શોધવાનું છે કે એની ખીડકી ક્યાં છે? આ કી તવી કી ખીડ કી આ. તો આને આવી રીતે અહીંયા જોડી દેવાનું છે. પછી આ શું દોર્યું છે? પતંગિયું. એટલે કે પતંગિયાને હિન્દીમાં શું કહેવાય? તીતલી. શું કહેવાય? તીતલી. તો એ તીતલી લખેલું આવ્યું. બંને તીતલી સાથે આપણે જોડી લેવાનું. પછી આ શું છે? તો કાકડી. તો કાકડી. કાકડી તો હિન્દીમાં કાકડીને શું કહેવાય? કકડી. તો એને આની સાથે એના જોડી લેવાનું. તમારે તમારી નોટમાં આવી રીતે ચિત્ર દોરવાના, આની સામે ગુજરાતી હિન્દીમાં આવી રીતે લખવાનું અને પછી જોઈન કરવાનું. આ એક પ્રશ્ન કર્યો. હવે આપણે બીજો પ્રશ્ન લખીએ. શબ્દ બનાવો એટલે કે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. હવે આમાં તમારે શું કરવાનું છે કે હું બતાવું. હવે તમારે અહીંયા જોવાનું મેં શું લખ્યું? કછુ. પછી આ તીર ક્યાં જાય છે? તો આની જોડે. તીર ક્યાં જાય છે? આની જોડે. તો આપણે અહીંયા લખાશે કછુ આ. કછુ આ. ખ્યાલ આવ્યો? હવે પછી બીજો નંબર. તો અહીંયા મેં લખ્યું છે મછુ. પછી એનો એરો મતલબ તીર. તીર ક્યાં જાય છે? તો આની જોડે. તો પેલા મછું
પછી આડી જોડી કી જાય છે ગણને શું લખી દેવાનું આ એટલે આપણે કે શબ્દ બનશે કછુઆ મછુ આ પછી બટુ આ શું લખ્યું છે મેં બ ટુ પછી તીર ક્યાં જાય છે આની જોડે તો બટુ આ પછી ઉદાહરણ જપણ પછી હું તમને બીજો સમજાવું પછી બીજો તમને ત્રીજો હોમવર્ક આપીશ ખ્યાલ આવ્યો પહેલામાં જે આપણે શીખ્યા હતા એના કરતા આમાં થોડું અલગ છે પેટર્ન શું લખાશે ઈ તો અહીંયા આપણે લખીશું ઈ બડી સે ઈખનો ઈ પછી એ એનું તીર ક્યાં જાય છે તો માં પર તો માન તો શબ્દ બનશે ઈ માન તો અહીંયા આપણે લખી દેવાનું ઈ માન પછી બીજું ફરીથી ફરીથી પણ આપણો જે અત્યારે બોર્ડમાં આપેલું છે એ જ લેવાનો ઈ પછી એનો તીર ક્યાં જાય છે તો સા ઈ ઈ સા ઈ ખ્યાલ આવ્યો ઈ સા ઈ પછી ફરી ઈ એનો એરો ક્યાં જાય છે ખ પર તો એ શબ્દ શું બનશે ઈ ખ પછી ચોથો ઈ અને રાન ન તો જુઓ ઈ માન ઈ તા ઈ ઈ ખ અને ઈ રા ન ખ્યાલ આવી ગયો આ તમે તમારી તમારી નોટમાં તમે જોઈ જોઈ પણ લખી શકો છો હવે હું તમને હોમવર્કમાં આપું છું હજુ એક પ્રશ્ન હું તમને હોમવર્કમાં આપું છું જે તમારી જાતે તમારે કરવાનું છે
તમને મેં જે હમણાં આગળ શીખવાડ્યું એમ કરવાનું તો બ બ ગુલા પહેલા અંદરનો અક્ષર અને પછી તીર જ્યાં જતું હોય ત્યાં કરવાનું આ એક હોમવર્કમાં છે પછી બીજું હું તમને હોમવર્ક આપું છું કે અ અસે અહત અસે અહત આ પણ એક તમારું હોમવર્ક છે અને ક છે ન્ય અસે ન્ય અસે અહત એ સ્વર અને ક છે અહ આ તમારું આટલું એક આ એક હોમવર્કમાં અને આમ બીજું મેં તમને હોમવર્ક આપ્યું છે કે તમે કપ્પો ભૂલી ના જાઓ સ્વર અને વ્યંજન એ પણ તમારે જોડે જોડે એક વખત લખી લેવાના છે અને મેં જે આગળ લખાયું એ પણ તમે ફરીથી એક વખત નોટમાં લખી લેજો આગળનો વિડીયો જે હતો એક વખત એ પણ તમે તમારી નોટમાં અગાઉમાં પણ જોઈ લેજો એટલે આપણા આ ચોથું ચેપ્ટર અહીંયા આપણું પૂરું થાય છે નમસ્તે થેન્ક યુ